શું તમને ખબર છે કે તમે અનએકેડમીનું 6 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મેળવી શકો છો? આના માટે તમારે 4 ઓક્ટોબર સવારે 10 વાગે અનએકેડમી એપ્લિકેશન પર PISTIની જે મોક ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એમાં ભાગ લેવાનો રહેશે. એમાં બધા જ વિષયો આવરી લેવામાં આવશે. 3 કલાકની આ ટેસ્ટ રહેશે. જો તમે તેમાં ટોપ 5માં આવો છો તો તમને અનએકેડમીનું 6 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે. તો આજે જ અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને આ ચેમ્પિયનશિપ માટે એનરોલ થઈ શકો છો. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગોલ્ડ લોન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. કેટલું એમાં વ્યાજ હોય, ચાર્જ કેટલો હોય, કોણ કોણ લાભ લઈ શકે, કેવી રીતે પ્રોસેસ થાય, કેટલા સમયમાં રૂપિયા મળે, રિન્યૂ કેવી રીતે કરવાની હોય, એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે. તો એક પછી એક માહિતી આપણે જોતા જઈએ. ઘણીવાર આકસ્મિક રૂપિયાની જરૂર પડે ત્યારે લોકો બહારથી 1-2 કે 3% રૂપિયા લેતા હોય છે, તો એની સરખામણીમાં ગોલ્ડ લોનમાં ખૂબ જ ઓછું વ્યાજ હોય છે. લગભગ 7%થી લઈને 15% સુધીનું વ્યાજ હોય છે. કેવી રીતે લાભ મેળવે બધી માહિતી આપણે જોઈએ. કોણ કોણ લાભ લઈ શકે, તો કોઈ પણ વ્યક્તિ જે છે એનો આનો લાભ લઈ શકે છે. તમારી પાસે ગોલ્ડ હોય અને તમારી પાસે આધાર કાર્ડ હોય એટલે તમે આનો લાભ લઈ શકો છો. આધાર કાર્ડ ના હોય તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે જેનાથી બેંકમાં ખાતું ખુલી શકે એમ હોય તો એ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે. બેંકમાં ખાતું હોવું જરૂરી છે તો એવું જરૂરી નથી કે બેંકમાં તમારું ખાતું હોવું જોઈએ. ખાતું હોય તો પ્રોસેસ થોડીક સરળ થઈ જાય છે. પરંતુ બેંકમાં ખાતું ના હોય, માત્ર CIF ID હોય, જે પાસબુકમાં લખેલું હોય કસ્ટમર ID એને એ હોય તો પણ તમે એનો લાભ લઈ શકો છો. 1 ગ્રામે કેટલા રૂપિયા મળે છે, તો સોનાનો જે ભાવ હોય એ પ્રમાણે લગભગ સોનાના ભાવથી 80% આજુબાજુના રૂપિયા તમને અંદાજે મળતા હોય છે. પરંતુ જેમ જેમ વ્યાજ વધારે હોય તેમ તેમ રૂપિયા વધારે પણ મળતા હોય છે. 1 ગ્રામે અત્યારે આપણે ગણીએ તો તમને 3500-4000 રૂપિયા જેવું મળે છે. એટલે 1 તોલાએ તમને 35,000-40,000 રૂપિયા સુધીનો રેટ અત્યારના ભાવમાં તમને મળી શકે એમ છે. કેટલા સમય માટે લોન મળે, તો અલગ અલગ સ્કીમ હોય છે. 3 મહિના માટે, 6 મહિના માટે, 4 મહિના માટે, 9 મહિના માટે અને મેક્સિમમ 12 મહિના માટે તમને આ લોન મળે છે. 12 મહિને તમારે વ્યાજ ભરીને રિન્યૂ કરાવવાની હોય છે, અથવા તો તમે લોન સંપૂર્ણ ભરીને ગોલ્ડ છોડાવી પણ શકો છો. તો આવી રીતે તમે આટલા સમય માટે લોન મળે છે. જો તમે 3 મહિના માટે લોન લો તો એમાં તમને થોડુંક જે પર ગ્રામ વ્યાજ છે, મતલબ કે 1 ગ્રામે 3500 રૂપિયા જનરલી ચાલતા હોય, તો તમે 3 મહિના માટે લ્યો તો કદાચ તમને 3800-3900 ભાવ પણ મળે છે. તો આવી રીતે અલગ અલગ સમય માટે તમે લોન લઈ શકો છો. જેટલા ઓછા સમય માટે લોન લો એમ એટલા તમને રૂપિયા છે એમાં વધારે મળતા હોય છે. વ્યાજ કેટલું હોય છે, તો અલગ અલગ બેંકનું અલગ અલગ વ્યાજ હોય છે. પણ હું તમને આગ્રહ રાખીશ કે તમે NBFCમાંથી લોન લો એના કરતાં બેંકમાંથી લોન લેવાનો તમારે આગ્રહ રાખવો, કેમકે તમને વ્યાજ છે એ બેંકમાં ખૂબ ઓછું હોય છે. અત્યારે જનરલી માર્કેટ રેટ પ્રમાણે જોઈએ તો 7%થી લઈને 13.5-14% સુધીનું વ્યાજ છે એ માર્કેટમાં ચાલતું હોય છે. જેમ જેમ ટકાવારી વધે, મેં આગળ જણાવ્યું એમ, તમને 1 ગ્રામે જે રૂપિયા મળવાના હોય છે એ પણ વધતા હોય છે. 8%ની આજુબાજુ તમે વ્યાજવાળી લોન લો તો તમને 30,000 રૂપિયા તોલે મળતા હોય છે. પરંતુ તમે 12-13% વાળી લોન લો તો એમાં તમને 40,000 રૂપિયા સુધીના પણ 1 તોલાએ મળી શકે. ત્યારબાદ મિત્રો, એનો ચાર્જ કેટલો લાગે, તો બેંકનો પ્રોસેસિંગ ફીનો જે ચાર્જ હોય એ ચાર્જ લાગતો હોય છે. જનરલી 0.25%થી લઈને 0.5% સુધીનો ચાર્જ હોય છે. અને ત્યારબાદ જે ગોલ્ડ હોય છે એનું વેલ્યુએશન કરવા માટે બેંકના સોની આવતા હોય છે, તો એ સોની હોય એનો પણ વેલ્યુએશન ચાર્જ હોય એ અલગ હોય છે. ઘણી બધી બેંક અત્યારે 100 રૂપિયા કે 118 રૂપિયા જેવો સેફ કસ્ટડી ચાર્જ પણ લેતી હોય છે. તો આ 3 ચાર્જ મુખ્યત્વે હોય છે. સોનીનો જે રેટ હોય એ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે. પ્રોસેસિંગ ફી મેં તમને કીધી એમ 0.25 કે 0.5% સુધીની હોય છે. રિન્યૂ કેવી રીતે થાય, તો રિન્યૂ કરવા માટે તમારે માત્ર વ્યાજ ભરીને તમે રિન્યૂ કરી શકો. માનો કે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય અને તમારે 9,000 રૂપિયા વ્યાજ થાય છે, તો તમારે 1,09,000 રૂપિયા ભરવાની જરૂર નથી. માત્ર તમે વ્યાજ ભરીને પણ લોન છે એ પાછી 12 મહિના માટે રિન્યૂ કરી શકો છો. અથવા તો તમારે જો વધારે રૂપિયા જોતા હોય તો તમારે 12 મહિનાની લોન હોય તો પછી એને 3 મહિનાની 6 મહિનાની લોનમાં કન્વર્ટ કરીને વધારે રૂપિયા પણ તેમાં મેળવી શકો છો. સંપૂર્ણ પ્રોસેસમાં કેટલો સમય લાગે, તો જો બેંકમાં તમારું ખાતું હોય તો તમારે તમારો વારો આવે પછી 5 કે 10 મિનિટમાં જ આ સંપૂર્ણ પ્રોસેસ છે એ થઈ જતી હોય છે. એમાં કોઈ વધારે વાર લાગતી નથી. પરંતુ જો ખાતું ના હોય તો કદાચ ખાતું ખોલવામાં જે 1-2 કલાક થતા હોય છે એ પ્રમાણે તમારે અહીંયા આટલો સમય લાગતો હોય છે. પરંતુ સંપૂર્ણ પ્રોસેસ છે ખૂબ સરળ છે. માત્ર 5-10 મિનિટમાં તમને રૂપિયામાં મળી જતા હોય છે. વચ્ચે માનો કે 1-2 દિવસ સુધી ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે 1-2 દિવસ જો ગોલ્ડની જરૂર પડે પ્રસંગ હોય તો શું એ સોનું છે આપણને મળી શકે, તો બિલકુલ આ સોનું છે એ તમને મળી શકતું નથી. તમારે જો 1-2 દિવસ માટે જોતી હોય, આજે સોનું છે એ જોતું હોય, તો તમારે સંપૂર્ણ રૂપિયા ભરીને પછી જ સોનું મેળવવાનું રહેશે. વચ્ચે 1-2 દિવસ માટે બેંક તમને સોનું આપશે નહીં. મિત્રો, આશા રાખું છું ગોલ્ડ લોન વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. જો હજી પણ કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરજો, હું તમને એનો ચોક્કસથી આન્સર આપીશ.
મિત્રો વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.